નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. તારીખ 1 જુલાઈ 2024 આઈપીસી સીઆરપીસી એવિડેન્સ એક્ટની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ, ભારતીય સાક્ષ અધિનિયમ બીએસએના નવા કાયદા અમલમાં આવ્યા છે. તે અંગે મહીસાગર જિલ્લામાં લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. બાકોર પોલીસ સ્ટેશન ખાતે નવા અમલમાં આવેલ કાયદા અન્વયે એએસપી વિવેક બેડાની અધ્યક્ષતામાં સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેમાં બાકોર પોલીસ સ્ટેશન સ્ટાફ, બાકોર કોર્ટના સિનિયર વકીલો સહિત ખાનપુર તાલુકાના અલગ અલગ ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહીને નવા અમલમાં આવેલ કાયદા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ આ નવા કાયદા અંગે માહિતી આપી હતી. માન્ય સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતાઓ એટલે કે બીએનએસ, બીએનએસએસ અને બીએસએ આ સમગ્ર દેશમાં ગઈકાલ રાતે 12 વાગે એટલે કે 00:00 લાગુ પડી ગયેલ છે. એની સાથે જ આપણા મહીસાગર જિલ્લામાં પણ આ ત્રણેય નવા કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે. આ નવા કાયદાઓ આઈપીસી, સીઆરપીસી અને આઈએ ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યા લેવાના છે. હવે પછી 1 તારીખથી અને 1 તારીખ બાદ જે કોઈ પણ ક્રાઇમ થશે તેની એફઆઈઆર અથવા કોઈપણ કાયદેસરની કાર્યવાહી આ નવા બીએનએસ, બીએનએસએસ અને બીએસએ અનુસાર જ થશે. અને આ જે નવા કાયદા આવેલ છે એમાં ઘણી બધી જોગવાઈઓ બદલી ચૂકી છે, ઘણી બધી સજાઓ બદલી ચૂકી છે, કોમ્યુનિટી સર્વિસ જેવા નવા એસ્પેક્ટ ઉમેરવામાં આવ્યા છે. આ ખૂબ નવા કાયદાઓ છે, તેથી લોકોમાં પણ જનજાગૃતિ આવે આ કાયદા માટે અને લોકોને પણ આ કાયદા વિશે માહિતગાર કરી શકાય તેના માટે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા અવેરનેસ કેમ્પેઇન ચાલી રહ્યું છે. પોલીસ સ્ટેશન લેવલથી અમે સમાજના તમામ લોકોને સાથે રાખીને, તમામ સંસ્થાઓને સામે રાખીને અને તમામ સેવાભાવી સમાજોને આગળ રાખી, સંપ્રદાયોને આગળ રાખી અને આ અભિયાન આગળ વધારીએ છીએ, જેથી લોકોમાં નવા કાયદાઓ પ્રત્યે જાગૃતિ આવે અને લોકો આ નવા કાયદાઓને સમજી શકે અને તેનો સારી રીતે ઉપયોગ કરી શકે. થેન્ક યુ.